વાયરલ થયેલા કથિત વિડીયોને લઈ સમગ્ર બાબત ચર્ચામાં આવી છે. અશ્વિન પટેલ કે જે આરક્ષણ સમિતિ છે તેના અધ્યક્ષથી આપણી સાથે જોડાયેલા છે. સમગ્ર મામલો શું છે, કઈ રીતના વિડીયો વાયરલ થયો, આજે વિડીયો કથિત વિડીયો જે વાયરલ થવાની જે વાત છે, સમગ્ર મુદ્દે આપ શું કહેશો? આજે જે હાર્દિકના ચરિત્રને લઈને જે વિડીયો વાયરલ થયો છે, મને તો આજે હજી મેં આખો જોયો પણ નથી, પણ જે વિડીયો છે એની અંદર હાર્દિક જો છે કે નહીં એ સાબિત કરવા માટે એક એની ફોરેન્સિક તપાસ કરવી જોઈએ. કોણે વિડીયો ઉતાર્યો છે, ક્યાંથી રિલીઝ થયો છે. હાર્દિક સીધો આક્ષેપ મારી ઉપર મૂકે છે તો હું હાર્દિકને તમારા માધ્યમથી કહેવા માંગીશ કે તું એક ફોરેન્સિક તપાસ કરાવી લે. અને હાર્દિકની પાસે તો કોંગ્રેસનું પણ એટલું ફંડ છે, જો આવા વિડીયો ખોટા બનતા હોય અને બેંકોકમાં કાઉન્ટ બનતા હોય તો એક વિડીયો મારો પણ બનાવી લે તો ખબર પડે કે આ વિડીયો સાચા હોય ખોટા હોય. હાર્દિક જ્યારે મસૂરી આવ્યો હતો 2015ની અંદર, મેં 2015માં જ્યારે દિલ્હી આવ્યો હતો, દિલ્હીથી મસૂરી ગયો, તે સમય દરમિયાન મારી સાથે એનો સંપર્ક થયો હતો. જે મહિલા મિત્ર સાથે આવ્યો હતો એ કોલ ડિટેલ સાથે, એ તારીખની કોલ ડિટેલ, જે દહેરાદૂન મારો મિત્ર છે એની સાથે એની વાત થયેલી છે એ પણ કોલ ડિટેલ મારી પાસે છે. આ તમામ બાબતમાં જો હું ખોટો હોઉં તો આજ પછી રાજકીય સામાજિક જે લડત છે એ લડતમાંથી સંપૂર્ણપણે હું બહાર થઈ જાઉં જો આ વસ્તુ હું જે કહું છું એ ખોટી પડે તો. પણ હાર્દિક જો આ વસ્તુ સાબિત ન કરી શકે અને માત્ર ભાજપે કર્યું છે, આણે કર્યું છે, તેણે કર્યું છે, આવા જવાબ દઈને મુખ્ય જવાબ દેવાથી ભાગે છે. હાર્દિકની સાથે રહેલા તમામ કન્વીનરોએ જે મહિલા ભાગીદાર સમાજની દીકરીઓ છે શોષણ કર્યું છે, એમને લગ્નના ફૂલો બનાવ્યા છે, અને આ તમામ પુરાવા મારી પાસે છે. એ 4 દિવસ Z24 કલાકે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે તો હાર્દિકે ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપવા માટે ઇનકાર કર્યો છે. હાર્દિકે કહ્યું હું બહાર છું અને આટલું જ કહીને તેને ફોન કટ કરી નાખ્યો. હાર્દિક કાયદાકીય સલાહ લઈ રહ્યો છે. વાયરલ વિડીયો અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી હાર્દિકે ઇનકાર કર્યો છે. Z24 કલાકે આ તમામ વિડીયોની સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન કર્યો છે, આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હાર્દિકને આ બાબતે સંપર્ક પણ કરવામાં આવ્યો, જો કે હાર્દિકે ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપવા માટે ઇનકાર કર્યો છે અને તેણે કહ્યું કે હું બહાર છું. બસ આટલું જ કહીને હાર્દિકે ફોન કટ કરી નાખ્યો. જે વિડીયો 2 દિવસથી વાયરલ થઈ રહ્યા છે તેને લઈને હવે કાયદાકીય સલાહ તે હાર્દિક લઈ રહ્યો છે અને કોઈ પણ પ્રતિક્રિયા અત્યારે આ જે નવો વિડીયો વાયરલ થયો છે તેને લઈને આપવા તૈયાર નથી. આપને જણાવી દઈએ, ગઈકાલે જે વિડીયો વાયરલ થયો હતો તે અંગે તો હાર્દિકે પોતાની પ્રતિક્રિયા આપી હતી, બચાવ પક્ષ રજૂ કર્યો હતો, પરંતુ આજે બેક ટુ બેક બીજો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે હાર્દિક શું બોલે, એટલા માટે જ હાર્દિક અત્યારે કંઈ પણ કહેવાથી ભાગી રહ્યો છે. Z24 કલાકે જ્યારે સંપર્ક કર્યો, ફોનિક ઇન્ટરવ્યુ માટે વાતચીત કરી, ત્યારે હાર્દિકે કહ્યું કે ફોનિક ઇન્ટરવ્યુ માટે તે તૈયાર નથી, હાલ તે કોઈ પણ પ્રતિક્રિયા આ નવા વિડીયોને લઈને નહીં આપે, કાયદાકીય સલાહ તે લઈ રહ્યો છે આ વિડીયો અંગેની, અને તેણે હું બહાર છું કહીને ફોન કટ કરી દીધો. આ બંને વિડીયો આપ જોઈ શકો છો. હાર્દિકે જ્યારે મુંડન કરાવ્યું હતું તે વિડીયો અને મુંડન બાદ હાર્દિકનો કથિત વિડીયો જે વાયરલ થયો છે તેના દ્રશ્યો, આ વિડીયોમાં હાર્દિક હોવાનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે. કારણ કે જે યુવક દેખાય છે, આ 3 યુવકોમાંનો એક યુવક તે હાર્દિક જેવો જ દેખાતો હોવાનો દાવો છે. Z24 કલાક આ સત્યતાની પુષ્ટિ નથી કરતું, સમર્થન નથી આપતું, પરંતુ સોશિયલ મીડિયામાં જોરશોરથી આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે જ્યારે મુંડન કરવામાં આવ્યું હતું, એક દ્રશ્ય એ છે જ્યારે હાર્દિક મુંડન કરાવી રહ્યો હતો, 51 પાટીદાર યુવાનોએ મુંડન કરાવ્યું હતું, તેમાંનો એક એટલે હાર્દિક પટેલ કે જેને પણ આ કાર્યક્રમમાં પોતાના વાળ કઢાવ્યા હતા, મુંડન કરાવ્યું હતું, અને તેના પછીનો જ આ વિડીયો છે. સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ 21 મેના રોજ આ મુંડન પ્રક્રિયા કરવામાં આવી હતી, મુંડનની કાર્યવાહી કામગીરી કરવામાં આવી હતી, અને આ જે વિડીયો વાયરલ થયો છે તે 23 મેના દિવસનો છે, એટલે કે એના 2 દિવસ પછીનો. 23 મે આ જે વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં જોઈ શકો છો 3 યુવકો સાથે એક યુવતી દેખાઈ રહી છે, અને આ જે 3 યુવકોમાંનો એક યુવક છે તે હાર્દિક પટેલ જેવો જ દેખાતો હોય સોશિયલ મીડિયામાં હાર્દિક હોવાનો દાવો અત્યારે થઈ રહ્યો છે. જોરશોરથી 2 દિવસથી હાર્દિક પટેલને લઈને આ ચર્ચા જાગી છે. ફરી એકવાર ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા ઉદય સાથે વાતચીત કરીએ. ઉદય, હાર્દિક સાથે અત્યારે જે Z24 કલાકે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હાર્દિક ક્યાંક ને ક્યાંક આ તમામ સવાલોથી ભાગી રહ્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે તેને ફોન કટ કરી દીધો છે હું બહાર છું એમ કહીને.
ચોક્કસ સંજીવડી, હું આપણે વાત કરવા માંગુ છું કે ગઈકાલે જ્યારે પણ આ વિડીયો વાયરલ થયો ત્યારે હાર્દિકે પત્રકાર પરિષદ યોજી હતી અને એની અંદર એવું જણાવ્યું હતું કે આ જે સમય વિડીયો છે એ સમયે તો મેં મુંડન કરાવેલું હતું, તો એની સાથે સાથે સોશિયલ મીડિયામાં એની સોશિયલ ટીમ જે છે પાસની, એણે વિડીયો ફોટો પણ એક વાયરલ કર્યો હતો કે એક ફોટોની અંદર વાળવાળો હતો અને એક વિડીયોનો ફોટો હતો ને એવું લખવામાં આવેલું હતું કે આ ખોટો વિડીયો છે ને બનાવવામાં આવ્યો છે. આ દિવસે જ્યારે વિડીયો ઉતર્યો છે એ દિવસે તો મારું મુંડન હતું અને આમાં તો વાળ દેખાઈ રહ્યા છે તો આ ખોટો છે, આ પ્રકારની એને પ્રતિક્રિયા આપી હતી. ત્યારે આજે બીજા દિવસે સતત સોશિયલ મીડિયામાં એ જ જગ્યા ઉપર એ જ નામથી આ વિડીયો વધારે 4 જેટલા વિડીયો વાયરલ થયા છે જેની અંદર મુંડન દેખાઈ રહ્યું છે. તો હાર્દિક પાસે સ્વાભાવિક રીતે જવાબ નહીં જ હોય, એટલા માટેથી G24 કલાકની ટીમ સવારથી, જ્યારે ગઈકાલે પણ G24 કલાકની ટીમે G24 કલાકે આ વિડીયો પ્રથમ પ્રસારિત કર્યા હતા, આજે પણ G24 કલાકે પ્રસારિત કર્યા છે, તો સૌ પ્રથમ સવારથી જ તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો અને સંપર્ક દરમિયાન અત્યારે સુધીમાં એણે હમણાં થોડા સમય પહેલાં જ તે આપણી ટીમ સાથે એણે વાતચીત કરી અને એણે એવું જણાવ્યું હતું કે હું બહાર છું. અને તો એને પૂછવામાં આવ્યું કે તમે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ આપી શકશો, તો એણે ના પાડી દીધી હતી અને કાયદાકીય સલાહ લઈ રહ્યો એવા પ્રકારની વાત કરી હતી, તો ક્યાંક ને ક્યાંક એણે ઇન્કાર કરી દીધો હતો. પહેલાં તો મળવાની જ્યારે વાત કરી ત્યારે એણે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો, ત્યારબાદ આપણા તરફથી એને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ માટેને આ બાબતે એને સ્પષ્ટતા કરવા માટેનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એણે ચોખ્ખી અને સ્પષ્ટ ના પાડી દીધા બાદ તરત ફોન કટ કરી દીધો હતો. હાર્દિક બહાર ક્યાં છે એટલે એ પણ એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે ગઈકાલે રાત સુધી એ ગાંધીનગર હતો, ગાંધીનગર બાદ એણે થલતેજ જે મકાન લીધેલું છે ત્યાં રાત રહ્યો હતો, એવા પ્રકારના પણ સૂત્રો પર માહિતી મળી રહી છે, તો અત્યારે એ ક્યાં છે એ એક સવાલ છે. બે દિવસથી હાર્દિક પટેલનો જે કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં અશોક ગેહલોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીએ. આપને જણાવી દઈએ કે ગઈકાલે હાર્દિક પટેલનો એક કથિત વિડીયો વાયરલ થયો હતો, આજે ફરી બીજા જ દિવસે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં 3 યુવકો સાથે એક યુવતી દેખાઈ રહી છે અને આજે 3 યુવકો છે તે પૈકીનો એક હાર્દિક હોવાની ચર્ચા અત્યારે જોર પકડ્યું છે. હવે આ જે વિડીયો છે તેને લઈને હાર્દિક પાસે જ્યારે G24 કલાકે પ્રતિક્રિયા આપ માંગવાનો પ્રયત્ન કર્યો, ફોનિક ઇન્ટરવ્યૂ આપવાનો પ્રયત્ન કર્યો, ત્યારે હાર્દિકે હું બહાર છું કહીને ફોન કટ કરી દીધો, એટલે ક્યાંક ને ક્યાંક હવે આ વિડીયોથી હાર્દિક ભાગતો નજરે આવી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ હાર્દિકનો બચાવ કરી રહ્યા છે. તો સૌથી મોટા સમાચાર હાર્દિક પટેલને લઈને, હાર્દિક પટેલને લઈને એક બાદ એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. આજે વધુ એક કથિત વિડીયો વાયરલ થયો છે હાર્દિક પટેલને લઈને, કથિત વિડીયો અત્યારે વાયરલ થયો છે જેના કારણે ખળભળાટ છે. એક રૂમમાં યુવતી સાથે 3 યુવકો દેખાઈ રહ્યા છે અને યુવતી સાથે સુરુચિ ભંગ થાય તે માટે આ સ્થિતિમાં 3 યુવકો બેઠા છે. રૂમમાં 3 યુવકો એક જ બેડ પર છે, તેઓ એનર્જી ડ્રિંક પી રહ્યા છે, તેમની સાથે એક યુવતી પણ દેખાઈ રહી છે. આ વિડીયો આજે વાયરલ થતા જ ફરી એકવાર રાજકારણ ગરમાઈ ગયું છે, ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. ગઈકાલે હાર્દિકનો જે વિડીયો વાયરલ થયો હતો તેમાં હાર્દિકે પોતાનો બચાવ પક્ષ રજૂ કર્યો હતો, પ્રતિક્રિયા પણ મીડિયા સામે આવીને આપી હતી. જોકે હવે જે બીજો જ વિડીયો બીજા દિવસે વાયરલ થયો છે તેને લઈને હાર્દિક કંઈ પણ કહેવાનું ઇન્કાર કરી રહ્યો છે. તો સૌથી મોટા સમાચાર હાર્દિક પટેલને લઈને, હાર્દિક પટેલને લઈને એક બાદ એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે જેના કારણે ખળભળાટ મચ્યો છે. ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ઉદય રંજન. ઉદય, ફરી એકવાર આપના તરફ આવીએ છીએ. ઉદય, બે દિવસમાં બે વિડીયો, કથિત વિડીયો હાર્દિકને લઈને કેવી અસર અત્યારે વર્તાઈ રહી છે, ચહલ પહલ કેવી દેખાઈ રહી છે? સંજીવને, જે પ્રમાણે સતત બે દિવસથી હાર્દિકના વિડીયો બહાર આવી રહ્યા છે, મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, લોકો પણ લોકોના મુખે એવી ચર્ચા થઈ રહી છે કે આખી સિરીઝ ઉતારવામાં આવી છે, એક બાદ રોજ એક નવા નવા પ્રકારના વિડીયો હાર્દિકના સામે આવતા રહે છે, આવા લોકમુખે ચર્ચા ચાલી રહી છે. બીજી વસ્તુ આપને જણાવું કે હાર્દિક જે છે એ આ વિડીયોની અંદર છે કે નહીં એ G24 કલાક ક્યાંય પણ એની પુષ્ટિ નથી કરતું, ક્યાંય પણ એવો દાવો નથી કરી રહ્યું. હાર્દિક જો વ્યક્તિ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. આ વિડીયોની જો વાત કરવામાં આવે તો ગઈકાલે હાર્દિકે મીડિયા સમક્ષ આવી અને એવા પ્રકારની પ્રતિક્રિયા આપી હતી કે જે
ગઈકાલનો વિડીયો છે તેની અંદર વાળ છે, પરંતુ આ સમય દરમિયાન મેં મુંડન કરાવેલું હતું તો આ વિડીયો ખોટો છે. તો આજે બીજા દિવસે વિડીયો આપનાર વ્યક્તિએ પણ ક્યાંક ને ક્યાંક હોશિયારી વાપરી છે અને આજે મુંડનવાળો વિડીયો આપ્યો છે. તો હાર્દિક પાસે સહજ રીતે કદાચ એવું લાગે છે કે એની પાસે આ બાબતનો જવાબ નથી, કારણ કે ઝી 24 કલાકની ટીમ જ્યારે ગઈકાલે પણ આ વિડીયો આ પ્રકારના વિડીયો જે છે પ્રસારિત કર્યા હતા સૌથી પહેલાં, આજે પણ સૌથી પહેલાં પ્રસારિત કર્યા, સવારથી જ હાર્દિકનો સંપર્ક ઝી 24 કલાકની ટીમ કરી રહી હતી સંજીવની. અંતે ઓછામાં ઓછા 25 થી 50 ફોન કરવામાં આવ્યા, ત્યારબાદ હાર્દિકે ફોન ઉઠાવ્યો હતો અને ફોન ઉઠાવ્યા તેની સાથે જ તેણે એવું કહ્યું હતું કે આ બાબતે મારે કોઈ જ વસ્તુ કહેવી નથી અને હું બહાર છું. તો આપણે એના તરફથી એવું કહેવામાં આવ્યું હતું ટેલિફોનિક ઇન્ટરવ્યૂ આપ આપી શકો છો, તો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ માટે પણ એને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને ફોન કટ કરી નાખ્યો હતો. તો કહી શકાય કે આ વિડીયોને લઈને એની પાસે કદાચ કોઈ જવાબ નહીં હોય હાલ પૂરતા, અને કાયદાકીય નિષ્ણાંતોની કદાચ સલાહ પણ લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. તો આ વિડીયોની અંદર જે પ્રમાણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કુલ 4 ક્લિપો આ વિડીયોની બહાર આવી છે. આ વિડીયોની અંદર એક ફ્લેટ છે અને ફ્લેટની અંદર એક બેડ છે, બેડની ઉપર કોઈ એક વ્યક્તિ જે ખૂણા પર બેઠેલો છે એની હાથમાં કોઈ બોટલ છે. બોટલ કયા પ્રકારની છે તો કહેવું મુશ્કેલ છે આપણે. આ સિવાય અન્ય લોકોના હાથમાં પણ એક પીણું છે અને તમામ લોકો એક પીણું પી રહ્યા છે અને મજાક મશ્કરી અને ચાલી રહી છે. અને હાર્દિક જેવો દેખાતો વ્યક્તિ સાથે એક યુવતી પણ જે છે એ પણ મજાક મશ્કરી તમામ લોકો સાથે કરી રહી છે. તો આખરે કોણ છે આ વિડીયોની અંદર, આ યુવતી કોણ છે, આખરે કઈ રીતે ત્યાં સુધી પહોંચે અને કોનો ફ્લેટ છે, કઈ જગ્યાનો વિડીયો ઉતારવામાં આવેલો છે, શું વિડીયો ઉતારનાર વ્યક્તિ હાર્દિક સાથેનો જ કોઈ જોડાયેલો વ્યક્તિ છે? કારણ કે જે પ્રમાણે ગઈકાલની વાત અને ગઈકાલના વિડીયોમાં એક હોટલના રૂમ જેવું દેખાતું હતું, હાર્દિક સાથેના વ્યક્તિઓ જે છે એ જ ત્યાં પહોંચી શકે. કારણ કે એક તરફ હાર્દિક જે છે એ પોલીસ રક્ષણ માટેથી થોડા દિવસો પહેલાં એને ના પાડી દીધી, તેણે એવું કહ્યું હતું કે સરકાર મારી જાસૂસી કરાવી શકે છે પોલીસ રક્ષણથી, એટલે એને ના પાડી હતી. અત્યાર સુધી પોલીસ રક્ષણે લીધું નથી, એના પોતાના જ વ્યક્તિઓની સાથે જોડાયેલા હોય છે. તો આજે આ વિડીયો જ્યારે સામે આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક હાર્દિક સાથે જોડાયેલા વ્યક્તિઓ ઉપર શંકાઓ ઉપજી રહી છે કે આ પ્રકારના વિડીયો અને આ પ્રકારનો હિડન કેમેરો જે છે એની સાથેના વ્યક્તિઓ જ ક્યાંક ને ક્યાંક સેટ કરી શકે છે. સંજીવની ઉદય આપની સાથે ફરી એકવાર જોડાઈએ છે, ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે. મનીષ દોશી હાલ તો પ્રતિક્રિયા આપી રહ્યા છે, પહેલા સાંભળીએ તેઓને. જે રીતે કથિત વિડીયો સામે આવ્યો છે આપના માધ્યમથી અન્ય ચેનલોમાં દેખાઈ રહી છે, આ કોઈની અંગત જિંદગીમાં કેમેરા લખાવીને જે રીતની કામગીરી કરવાની ભારતીય જનતા પાર્ટીની નિમ્ન રાજનીતિ છે. આ જે ભાઈ વિડીયો લાવ્યા છે એ ભાઈ ભારતીય જનતા પાર્ટીના જ વ્યક્તિ હતા, જે માધ્યમોમાં પ્રકાશિત થયું કે તેમને થોડાક દિવસ પહેલા ભાજપમાં જોઈન થયા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે આ નવું નથી, એમના પક્ષની અંદર રહેલા વિરોધીઓ સંજય જોશી હોય કે બીજા હોય તેમને ખતમ કરવા માટે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ ભૂતકાળમાં સરસ મજાના ટ્રેક રેકોર્ડ સાથે બીજેપી કરી ચૂકી છે. હું એમના કહી નથી, આ વિડીયોની તપાસ થવી જોઈએ, પણ કોઈની અંગત જિંદગીમાં આ રીતે કેમેરા લગાવીને કરતૂતો કરવા એના કરતા ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના ખેડૂતોને જવાબ આપવાનો છે, યુવાનોને બેરોજગારીના મુદ્દે જવાબ આપવાનો છે, મહિલાઓની સુરક્ષાની બાબતે જવાબ દેવાનો છે. અને ભારતીય જનતા પાર્ટી આટલી બધી જે રીતે નીચી કક્ષાએ ઉતરીને કરી રહી છે એ જ દેખાય છે કે તે ડરી ગઈ છે, હતાશ થઈ ગઈ છે અને તેમને આગામી દિવસોમાં સત્તા જઈ રહી છે એનો અહેસાસ થઈ ગયો છે, એટલે આ પ્રકારની કામગીરી કરતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હું એમ કહું છું કે વિડીયો અને વિડીયોની તપાસ એ એક તપાસ એજન્સી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછીની અને જે રીતે હાર્દિકભાઈએ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે અને પાટીદાર સમાજના યુવાનોને ન્યાય મળે, ભારતીય જનતા પાર્ટીને દમનની રાજનીતિ સામે આંદોલન કર્યું અને એના કારણે ડરી ગયેલી ભારતીય આવું કંઈક કરશે એ તો પહેલેથી બધા કહેતા હતા કે કંઈક ને કંઈક આવું થશે, અને ભાજપમાં ત્યાં નવું નથી. ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષના હોય કે સામેના પક્ષના હોય એમને જ્યારે એમ લાગે કે ડરી ગઈ હોય, હતાશ થઈ ગઈ હોય અને એમ લાગે કે સત્તા જઈ ગઈ છે એટલે નિમ્ન કક્ષાએ રાજનીતિ કરી રહ્યા છે. આ સમગ્ર બાબતથી એટલું સ્પષ્ટ થાય છે ગુજરાતના મૂળ મુદ્દાઓને અન્યત્ર ધ્યાન ખેંચવા ગુજરાતની જનતા જવાબ માંગે છે એ જવાબ નો દેવો પડે એટલે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના લોકોનું ધ્યાન અન્યત્ર ખેંચે છે. ગુજરાતનો મૂળ મુદ્દો છે વિદ્યાર્થીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ મળે, જે મોંઘું શિક્ષણ, ભ્રષ્ટાચાર, ડોનેશન એ ભારતીય જનતા પાર્ટીની દેન છે. બેરોજગારી એ મોટો સમસ્યા છે, સરકારી નોકરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર એ મોટો પ્રશ્ન છે. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે 15 લાખ યુવાન યુવતીઓનું આર્થિક શોષણ થાય એ મોટો પ્રશ્ન છે. ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને મગફળી ને કપાસ પકડતા ખેડૂતોને જે વચન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ 2007 થી
એનો આજ દિન સુધી અમલ નથી. 14માં વડાપ્રધાન શ્રી કહેતા હતા ટેકાના ભાવ મતમાં. આ મુખ્ય મુદ્દા છે. ગુજરાતના લોકોને સારી આરોગ્ય સેવા મળે, બાળકોના મોત અટકે, એ સારી આરોગ્ય સેવા એ મુદ્દો છે. એટલે એના એની માટે ભારતીય જનતા પાર્ટી જવાબ આપે. કુપોષણ સામે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી કેમ નિષ્ફળ ગઈ એનો જવાબ આપે. એમને ભારતીય જનતા પાર્ટી આટલું ઝડપી કે જે એજ દેખાય એમનો હાથ છે. એમને શું કામ કેવું પડે? એમના જ પક્ષનો વ્યક્તિ જે ભાજપમાં જોડાય છે એને નિશ્ચિત પ્રમાણે એક સ્ક્રિપ્ટ લખીને આપવામાં આવે, તમારે આટલું આટલું કરવાનું. તો આ તમામ કથિત વિડીયોને તો અત્યારે કોંગ્રેસ નકારી રહ્યું છે, ભાજપનું ષડયંત્ર કહી રહ્યું છે, નિમ્ન કક્ષાની રાજનીતિ ભાજપ કરી રહ્યું છે, કોંગ્રેસનો આવો આક્ષેપ છે. અને સાથે જ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે કોઈની અંગત જિંદગીમાં ન પડવું જોઈએ. અને સાથે જ ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો છે રાજ્યમાં, તે પ્રશ્નોથી લોકોનું ધ્યાન હટાવી અને ભાજપ અન્ય વસ્તુ પર ધ્યાન દોરી રહી છે. આ તમામ આક્ષેપો અત્યારે કોંગ્રેસ કરી રહી છે. હાર્દિક પટેલને લઈને બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. કથિત વિડીયો જે વાયરલ થયા છે તેને લઈને ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે. ગઈકાલે એક યુવતી સાથે અંગત પડો માણતો વિડીયો હાર્દિકનો, જે ગણવામાં આવ્યો હતો કે આ વિડીયોમાં હાર્દિક જ છે. આજે જે વિડીયો વાયરલ થયો છે તેમાં પણ ત્રણ યુવકો એક યુવતી સાથે દેખાઈ રહ્યા છે અને આ ત્રણ પૈકી એક યુવક હાર્દિક હોવાના જ દાવા અત્યારે થઈ રહ્યા છે. જોકે ગઈકાલના વિડીયો સંદર્ભે હાર્દિક પ્રતિક્રિયા આપી ચૂક્યો છે, પરંતુ આજે જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હાર્દિક કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહ્યો છે. સાથે જ તેને કાયદાકીય સલાહ માંગવા માટે કહ્યું છે. બહાર છું એમ કહીને તેને જી 24 કલાકે જ્યારે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો ફોન તેને કટ કરી દીધો. એટલે ક્યાંક ને ક્યાંક હાર્દિક આ તમામ સવાલોથી ભાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો કોંગ્રેસ જ્યારે બચાવ કરી રહ્યો છે તો બીજી તરફ અશોક ગેહલોતે પણ પ્રતિક્રિયા આપી છે આ તમામ મામલે, સાંભળીએ. પહેલી કહી દીધા હતા કે ભારતીય જનતા પાર્ટી જાનબૂઝકે જો બદનામ કરને કે લિયે, ચરિત્ર હનન કરને કે લિયે એસે આરોપ લગાએગી, લગાને વાલી હૈ. યે અફવા પહેલે ચલ રહી થી, વો કલ બહાર આ ગયા. તો હાર્દિક પટેલ ખુદ જવાબ દે ચુકા હૈ, વો સક્ષમ હૈ જવાબ દેને કે અંદર, ઓર યે ઉનકા વ્યક્તિગત મામલા હૈ. इसलिए वो जब खुद जवाब दे चुका है उस पर मीडिया को विश्वास करना चाहिए. हम चाहते हैं कि झूठे आरोप किसी पर नहीं लगे, चाहे कोई किसी पार्टी का कार्यकर्ता हो. झूठे आरोप लगाना महापाप है. તો આપને જણાવી દઈએ કે શક્તિસિંહના ડીએનએ નિવેદન પર અત્યારે બબાલ ચાલી રહી છે. ગઈકાલે શક્તિસિંહે આ નિવેદન આપ્યું હતું અને હવે કોંગ્રેસ અને સરદારના વંશજો આમને સામને આવી ગયા છે. શક્તિસિંહે ગઈકાલે હાર્દિકના બચાવમાં આવ્યા હતા અને કહ્યું હતું કે સરદારના ડીએનએ છે હાર્દિકમાં. હવે સરદારના પ્રપૌત્રોએ કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે અને કોંગ્રેસે સરદારનું સન્માન ક્યારેય નહોતું કર્યું જેવા પ્રહારો કર્યા છે. વિડીયો વાયરલ થયા બાદ હવે આમને સામને આવી ગયા છે સરદારના વંશજ અને કોંગ્રેસ પાર્ટી. શક્તિસિંહના ડીએનએ નિવેદન પર અત્યારે ડખો જણાઈ રહ્યો છે. કોંગ્રેસ અને સરદારના વંશજ આમને સામને આવી ગયા છે. શક્તિસિંહે ગઈકાલે હાર્દિકના બચાવમાં ઉતરીને કહ્યું હતું કે હાર્દિક પટેલ જે છે તે સરદારના ડીએનએ ધરાવે છે, એટલે કે સરખામણી સરદાર સાથે કરી હતી. હવે આ મામલે જ હવે વધુ કેટલીક બબાલો ઊભી થઈ રહી છે. સરદારના ડીએનએ વાળા નિવેદન પર અત્યારે સરદારના પૌત્રએ કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસે ક્યારેય પણ સરદાર પટેલનું સન્માન કર્યું જ નથી. જેને અમિત શાહના કરોડો રૂપિયા ખરીદી ન શક્યા, મહિનાઓ સુધી જેલમાં રાખવા છતાં હાર્દિક પટેલને નમાવી ન શક્યા, તોડી ન શક્યા, અને સરદાર વલ્લભભાઈ પટેલનું ડીએનએ છે એનામાં, જેમ સરદાર વલ્લભભાઈ પટેલને અંગ્રેજો ખરીદી નહોતા શક્યા કે ડરાવી નહોતા શક્યા, એમ હાર્દિક પટેલને ભાજપવાળા ખરીદી કે ડરાવી નહીં શકતા. એક ખોટી ટેમ્પર્ડ આધાર વગરની ખોટી વિડીયો રજૂ કરીને જે રીતે હાર્દિક પટેલને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે એનો ગુજરાતની જનતા બદલો લેશે. અમારા દાદા સરદાર વલ્લભભાઈ પટેલ એ બહુ જબરજસ્ત કામ કરેલું છે આપણા દેશ માટે, જેથી શક્તિસિંહ જેવા કે કોઈ બી કોંગ્રેસી નેતાઓને આવી કોઈ બી વાતમાં ગણવા નહીં, અને કોંગ્રેસના કોઈ બી નેતાઓને આપણા દાદા માટે સહેજે માન નતું, અને દાદા જે બી સારું કામ કરતા હતા એ લોકોને ગમતું નતું, જેથી એવા માણસોને કદી ક્યારેય ગણકારશો નહીં. હાર્દિક પટેલ તો હવે સરદારના ડીએનએ ને બધી વાર્તાઓ બધી લોકો કર્યા કરે, કારણ કે સરદારના નામે ચરી ખાવાનું કામ કરે છે,
અને એ દેશને તોડવાનું કામ કરે છે, જ્યારે સરદાર દેશને જોડવાનું કામ કરતા હતા, જેથી સરદાર અને હાર્દિકની કોઈ કમ્પેરિઝન ના કરી શકાય. પાટીદારોને જ્યારે જે કંઈ મળવાનું હશે ત્યારે મળશે જ, અત્યારે પાટીદારોએ હાર્દિક જેવાની કોઈ વાતમાં પડવાની જરૂર નથી. તો હાર્દિકના બે દિવસના કથિત વિડીયોથી હવે ખૂબ જ ગરમાવો આવી ગયો છે વાતાવરણમાં. આપને જણાવી દઈએ કે ઝી 24 કલાકની ટીમ અત્યારે હાર્દિકના ઘરે પણ પહોંચી ગઈ છે, સંપર્ક સાધવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. પરંતુ હાર્દિક સાથે થોડી વાર પહેલા જ જ્યારે 25-50 ફોન કરવામાં આવ્યા ત્યારે એક ફોન હાર્દિક ઉપાડે છે અને સાથે જ સામેથી હાર્દિકનો રિપ્લાય આવે છે, બહાર છું, વાત ન કરી શકું. ઉદય રંજન ફરી એકવાર ન્યૂઝ રૂમથી લાઈવ. ઉદય, એક તો હાર્દિક આ આખી ઘટનાથી ભાગી રહ્યો છે તે વાત સ્પષ્ટ છે, બીજી તરફ ગઈકાલે સરદારના ડીએનએ હાર્દિકમાં હોવાની વાત જ્યારે કોંગ્રેસે શક્તિસિંહે કરી, તેના પર હવે સરદારના જે વંશજ છે, જે પૌત્ર છે, તે હવે કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે અને કહ્યું છે કે ક્યારે કોંગ્રેસે સરદારનું સન્માન કર્યું જ નથી. આ તમામ વાતોને કઈ રીતે જોઈ શકાય? ચોક્કસ, જે પ્રમાણે હાર્દિકની પહેલી સીડી જ્યારે બહાર આવી ગઈકાલે અને આજે બીજી એમએમએસના બહાર આવ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે હાર્દિક જેવો વ્યક્તિ ત્યાં બેઠેલો છે અને યુવતી પણ સાથે બેઠેલી છે. હાર્દિકનો સંપર્ક સવારથી થઈ રહ્યો હતો, હાર્દિકે કોઈ પ્રતિક્રિયા ન આપી. ટેલિફોનિક વાતચીતમાં એમણે એવું જણાવ્યું કે હું બહાર છું, અત્યારે વાત નહીં કરી શકું, આ બધે કંઈ નથી કહેવું. અને ત્યારબાદ ઝી 24 કલાકની ટીમ જે છે, આપણા સંવાદદાતા જાવેદ સૈયદ જે છે, અત્યારે એમના ઘરે પહોંચી ગયા છે, સ્થાનિકો સાથે વાતચીત કરી, એમની સાથે પૂછપરછ કરી હતી. હાર્દિકના મામલે તો રાત્રે ત્યાં જ રોકાયો હતો ને, વહેલા સવારે 10:30 વાગ્યાની આસપાસ, એટલે કહી શકાય કે 10 વાગે જે પ્રમાણે ઝી 24 કલાકે અહેવાલ પ્રસ્તુત કર્યો હતો, અહેવાલ જોયા બાદ એવું અનુમાન કરી શકાય કે 10:30ની આસપાસ ત્યાંથી ઘરેથી નીકળી ગયો છે. એના ઘર પાસે જે ફ્લેટમાં એ રહે છે, ફ્લેટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે બની શકે કોઈ અનિષ્ટ બનાવ ન બને, એટલા માટે હાર્દિકે ક્યાંક ને ક્યાંક પોલીસની માંગણી પણ કરી હોઈ શકે એવું ક્યાંક ને કહી શકાય. 10:30 વાગ્યાનો હાર્દિક નીકળેલો છે, ક્યાં ગયો છે હજી સુધી જાણવા નથી મળ્યું અને ક્યારે મીડિયા સમક્ષ આવે છે અને આ મામલે શું રજૂઆત કરે છે કે શું એની પ્રતિક્રિયા રહે છે, એ પણ એક મોટો સવાલ છે. સંજીવની. બિલકુલ ઉદય, આપ જોડાયેલા જ રહેશો. આપને જણાવી દઈએ કે બે દિવસથી જે ચર્ચા ચાલી રહી છે કથિત વિડીયોને લઈને, પળેપળની અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. આજે વધુ એક વિડીયો બહાર આવ્યો છે જેમાં ત્રણ યુવકો પૈકીનો એક જે યુવક છે તે હાર્દિક હોવાની જ માહિતી છે, દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ સમાચાર તમારા સુધી પહોંચાડીશું. રોકાઈએ છીએ એક બ્રેક માટે, બ્રેક બાદ અન્ય સમાચાર. ચૂંટણી ટાઈમે આવું તો ચાલતું સેક્સ સીડી મારી આવશે, મોજ કરો, જોયા કરો. પોલિટિકલી સ્ટંટ હોય શકે.
સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ. આપની સાથે સમાચારોની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. હાર્દિક પટેલના નામે વધુ કેટલાક વિડીયો થયા વાયરલ. કથિત હાર્દિક સાથે બે યુવક અને યુવતી સુરુચિ ભંગ થાય તે સ્થિતિમાં. ગુજરાતમાં સરદારના નામે રાજનીતિ તેજ બનવાના એંધાણ. સરદારના પૌત્રએ કહ્યું કોંગ્રેસે નથી કર્યું સરદારનું સન્માન, ભાજપને સમર્થન આપવા ઇશારો. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા પૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાના મોદી સરકાર પર પ્રહાર. કહ્યું નોટબંધી અને જીએસટીએ દેશનો વિકાસ દર અટકાવ્યો. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની 89 સીટ માટે બહાર પડાયું જાહેરનામું. મતદાન માટે સમય વધારવાની માંગ, ચૂંટણી પંચે ફગાવી. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્ની સાથે કર્યા માં અંબાના દર્શન. માં અંબાની પાવડી અને કમળ પૂજા પણ કરી. જમ્મુ કાશ્મીરના કાજીકુંડમાં વિસ્તારની અંદર સેનાએ 2 આતંકીઓને કર્યા ઠાર. તો ત્રાલ અને કુલગામમાં એન્કાઉન્ટર. ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતા કહેવાતા નાટ્યકાર અને દિગ્દર્શક નિમેશ દેસાઈનું નિધન. નાટ્ય જગતમાં શોકની લાગણી. તો સૌથી મોટા સમાચાર હાર્દિક પટેલને લઈને. હાર્દિક પટેલને લઈને એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આજે વધુ એક કથિત વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર, ખાસ યુટ્યુબ પર. હાર્દિક પટેલને લઈને આ કથિત વિડીયો વાયરલ થયો છે, જેમાં એક રૂમમાં એક યુવતી સાથે 3 યુવકો દેખાઈ રહ્યા છે. યુવતી સાથે સુરુચિ ભંગ થાય તે સ્થિતિમાં આ 3 યુવકો બેઠા છે રૂમમાં. આ 3 યુવકો એક જ પલંગ પર બેઠા છે. તેઓ એનર્જી ડ્રિંક પી રહ્યા છે અને તેમની સાથે એક યુવતી દેખાઈ રહી છે. અને આ 3 યુવકોમાંથી એક યુવકને કથિત રીતે હાર્દિક પટેલ તરીકે ચિતરવામાં આવી રહ્યો છે. તો મહત્વના સમાચાર અત્યાર સુધીમાં જે સામે આવ્યા છે, એક બાદ એક વધુ થોડા વિડીયો સામે આવ્યા છે. ગઈકાલના વિડીયો બાદ આજે ફરી એકવાર વિડીયો બોમ્બ હાર્દિક પટેલની સામે ઓળવામાં આવી રહ્યો હોય તે રીતના સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે એક જ રૂમમાં એક યુવતી અને સાથે 3 યુવકો છે, આ પ્રકારે આમાં સમગ્ર ચિત્ર દેખાઈ રહ્યા છે. અને કથિત રૂપે આ વ્યક્તિ હાર્દિક પટેલ હોવાની વાત કરવામાં આવી રહી છે. ગઈકાલે જે વિડીયો સામે આવ્યો હતો તેમાં કોઈ યુવતી જે હતી તે અલગ યુવતી હતી. આજના વિડીયોમાં કોઈ અલગ યુવતી છે. એવો ભારતીય જનતા પક્ષ આવા હલકી કક્ષાના ખોટા પ્રયત્નો કરશે જ. આજે હાર્દિકના સંદર્ભમાં પ્રયત્ન થયો છે, કાલે કોઈ બીજાના સંદર્ભમાં બી પ્રયત્ન થાય, પણ આ બધા નિમ્ન કક્ષાના ખોટા અને જૂઠા પ્રયત્નો છે અને એનાથી ગુજરાતની જનતા આ વખતે ભરમાવાની નથી અને ભાજપની વિરુદ્ધમાં કચકચાવીને મતદાન કરવાની છે. સરદાર પટેલ માટે કોંગ્રેસને જબરજસ્ત સન્માન છે. અમારા તમામ નેતાઓ રાહુલ ગાંધી સહિત સરદાર પટેલને આ દેશના એકત્રીકરણ માટે અને આ દેશને મજબૂત બનાવવાના એમના કાર્ય માટે અમે હંમેશા એમને નતમસ્તકે વંદન કરીએ છીએ. ગુજરાત માટે સરદાર એ અતિશય સન્માનનીય વ્યક્તિ છે કે જેને એક એક ગુજરાતી સન્માન કરે છે અને કોંગ્રેસ પક્ષ પણ એમનું સન્માન કરે છે. હાર્દિક પટેલના ડીએનએમાં સરદાર પટેલ છે એવી વાત સરદાર પટેલના પૌત્રએ નકારી છે, આને શું કહો છો? ગુજરાતના એક એક વ્યક્તિના હૃદયમાં સરદાર પટેલ પડેલા છે
અને સરદાર પટેલના કાર્યો અને એમની તસવીર સામે જોઈ અને ગુજરાતનો એક એક નાગરિક પ્રેરણા મેળવે છે. મારો છેલ્લો સવાલ, જેને હાર્દિકની વિડીયો કથિત વિડીયો બહાર પાડ્યો છે તેના ફોટા મનસુખ માંડવિયા સાથે વાયરલ થયા છે સોશિયલ મીડિયામાં. ભારતીય જનતા પક્ષના આગેવાનો દ્વારા આ વિડીયો બહાર પડાય એ જ વાત બતાવે છે કે કઈ જાતનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. થેન્ક યુ સર, થેન્ક યુ. કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ, જેમણે આરોપો લગાવ્યા છે ભારતીય જનતા પાર્ટી પર અને આ પ્રકારની નિમ્ન રાજનીતિની વાતો તેમના તરફથી કરવામાં આવી છે, પરંતુ આ વિડીયો અમે આજે જે વાયરલ થયા છે તે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, જેમાં કથિત રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ છે આ વિડીયોની વિશ્વસનીયતાને ઝી 24 કલાક સમર્થન નથી આપી રહ્યું. આ તરફ શક્તિસિંહના DNA નિવેદન પર હવે ડખો થયા હોવાની વાત સામે આવી છે. મહત્વના સમાચાર અમે આપને બતાવીશું. કોંગ્રેસ અને સરદારના વંશજ હવે આમને સામને આવી ગયા છે. શક્તિસિંહે ગઈકાલે હાર્દિકના બચાવમાં એવું કહ્યું હતું કે હાર્દિકમાં સરદાર પટેલના DNA છે, તો હવે સરદારના DNA વાળા નિવેદન પર વિવાદ થયો છે. સરદાર પટેલના પૌત્રએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસે ક્યારેય સરદારનું સન્માન જ નથી કર્યું. અમિત શાહના કરોડો રૂપિયા ખરીદી ન શક્યા, મહિનાઓ સુધી જેલમાં રાખવા છતાં હાર્દિક પટેલને નમાવી ન શક્યા, તોડી ન શક્યા, અને સરદાર વલ્લભભાઈ પટેલનું DNA છે એનામાં. જેમ સરદાર વલ્લભભાઈ પટેલને અંગ્રેજો ખરીદી નહોતા શક્યા કે ડરાવી નહોતા શક્યા, એમ હાર્દિક પટેલને ભાજપવાળા ખરીદી કે ડરાવી નહીં શકતા. એક ખોટી ટેમ્પર્ડ આધાર વગરની ખોટી વિડીયો રજૂ કરીને જે રીતે હાર્દિક પટેલને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે એનો ગુજરાતની જનતા બદલો લેશે. અમારા દાદા સરદાર વલ્લભભાઈ પટેલ એ બહુ જબરજસ્ત કામ કરેલું છે આપણા દેશ માટે, જેથી શક્તિસિંહ જેવા કે કોઈ બી કોંગ્રેસી નેતાઓને આવી કોઈ બી વાતમાં ગણવા નહીં, અને કોંગ્રેસના કોઈ બી નેતાઓને આપણા દાદા માટે સહેજે માન નહોતું, અને દાદા જે બી સારું કામ કરતા હતા એ લોકોને ગમતું નહોતું, જેથી એવા માણસોને કદી ક્યારેય ગણકારશો નહીં. હાર્દિક પટેલ તો હવે સરદારના DNA એમની વાર્તાઓ તો બધી લોકો કર્યા કરે, કારણ કે સરદારના નામે ચરી ખાવાનું કામ કરે છે અને એ દેશને તોડવાનું કામ કરે છે, જ્યારે સરદાર દેશને જોડવાનું કામ કરતા હતા, જેથી સરદાર અને હાર્દિકની કોઈ કમ્પેરિઝન ના કરી શકાય. પાટીદારોને જ્યારે જે કંઈ મળવાનું હશે ત્યારે મળશે જ, અત્યારે પાટીદારોએ હાર્દિક જેવાની કોઈ વાતમાં પડવાની જરૂર નથી. જે રીતે આપણે સાંભળ્યું બંને તરફથી એક વાદ વિવાદ શરૂ થયો છે, પરંતુ આ સમગ્ર મામલે ભાજપની શું પ્રતિક્રિયા છે તે સાંભળી લઈએ.